નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે આજે ધોરણ 6ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમતમાં ચાવીઓ શીખશું. ચાવીઓ એટલે કે કોઈ પણ સંખ્યાને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એની ટૂંકમાં રીત. સૌ પહેલાં આપણે 2 માટેની ચાવી જોશું. જે સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. માની લો કે 42, તો 42ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ, કારણ કે 42ના એકમના સ્થાનમાં શું આવ્યું? 2. એ જ પ્રમાણે 354ના એકમના સ્થાનમાં શું આવ્યું? 4. એટલે આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ. એ જ પ્રમાણે 166, તો એના એકમના સ્થાનમાં શું આવ્યું? 6. એટલે આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. એ જ રીતે આપણે 48, તો 48ના એકમના સ્થાનમાં શું આવે? 8. તો એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. પછી 100, 100ના એકમના સ્થાનમાં શું આવ્યું? 0. 0 એટલે આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. આ થઈ 2ની વિભાજ્યતાની ચાવી. હવે આપણે 3 માટે જોશું. ના, આપણે 3 માટે નથી જોવું, આપણે પહેલાં બધા એકમના સ્થાન ઉપર જોઈ લઈએ. એકમના સ્થાન ઉપર જે જે ચાવી આવતી હોય એ આપણે પહેલાં જોઈ લઈએ. હવે 5 માટેની ચાવી. જે સંખ્યાના એકમના સ્થાનમાં 0 કે 5 હોય તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. માની લો કે 125 છે, તો એકમના સ્થાનમાં શું આવ્યું? 5, એટલે આપણે 5 વડે નિશેષ ભાગી શકશું. પછી આપણે જોઈએ 200, તો એકમના સ્થાનમાં શું આવ્યું? 0. તો આપણે 200ને પણ 5 વડે નિશેષ ભાગી શકશું. સમજાય કે 5ની ચાવી? હવે આપણે એકમના સ્થાન આધારિત ત્રીજી ચાવી છે 10ની. જે સંખ્યાના એકમના સ્થાનમાં 0 હોય તે સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. માની લો કે 90, તો 90ના એકમના સ્થાનમાં 0 આવ્યું એટલે આપણે 10 વડે ભાગી શકીએ. પછી 200, 200ના એકમના સ્થાનમાં 0 આવ્યું એટલે આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ. પછી 2000, 2000ના એકમના સ્થાનમાં 0 આવ્યું એટલે આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ. પછી આવે છે 450, 450ના એકમના સ્થાનમાં 0 આવ્યું એટલે આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ. આ 2, 5 અને 10 ત્રણેયમાં આપણે ફક્ત એકમનું સ્થાન જોઈ અને એનાથી આપણે નિશેષ ભાગી શકશું કે નહીં તે આપણે કહેવાનું છે. સમજાઈ ગયું ને? હવે આપણે 3ની ચાવી જોઈએ. 3ની ચાવી માટે થઈને જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. માની લો કે મેં તમને 36 કીધા. 36માં એકમમાં છગડો છે, દશકમાં તગડો છે. 6 ને 3, 9. 9 છે એ 3ના ઘડિયામાં આવે ને, 3 તેરી 9, એટલે આપણે 9ને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે 36ને પણ 3 વડે નિશેષ ભાગી શકશો. એ જ પ્રમાણે લઈએ 72, તો 7 ને 2, 9, એને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. એટલે 72ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. સમજાય છે ને? આ જ રીતથી જો હું તમને કહું કે 132, તો 132નો સરવાળો આપણે કરીએ બધા અંકોનો, તો 2, 3 અને 1, તો કેટલો થાય? 6. 6ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, એટલે 132ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. આ રીતે જે આંકડા આપ્યા હોય, 1000 આપ્યો હોય, 10000 આપ્યો હોય, બધાના અંકનો સરવાળો કરવાનો. માની લો કે 31800, તો 31800માં પહેલાં 2 શૂન્ય આવ્યા, પછી 8, પછી 1, ને પછી તગડો, તો એ 8, 1 અને 3નો સરવાળો કરીએ તો કેટલો થાય? 12. 3ના ઘડિયામાં 12 આવે એટલે આપણે 31800ને 3 વડે નિશેષ ભાગી શકશું. સમજાય છે ને? હવે એ જ પ્રમાણે 6ની ચાવી જોઈ લઈએ. 6 માટે જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા હોઈએ અને 3 વડે નિશેષ ભાગી શકતા હોઈએ, તે આખી સંખ્યાને આપણે
છ વડે નિશેષ ભાગી શકાય છે. હવે બેની ચાવી તો આપણને આવડી ગઈ છે, એ જ પ્રમાણે ત્રણની ચાવી પણ આવડી ગઈ. એટલે જો બેની અને ત્રણની બેથી ભાગી શકતા હોઈએ તો આપણે છથી ભાગી શકીએ. હવે ત્રણના જેવી જ છે નવની ચાવી. જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને આપણે નવ વડે ભાગી શકીએ તો તે આખી સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય. માની લો કે હું તમને એક સંખ્યા આપું છું, 5,778. હવે 5,778માં 8 ને 7 15, 15 ને 7 22, 22 ને 5 27. હવે 5,778નો સરવાળો એવો 27. 27ને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ એટલે 5,778ને પણ આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. એ જ પ્રમાણે બીજી એક સંખ્યા આપું છું તમને, 3,753. હવે આપણે એના બધા જ અંકોનો સરવાળો કરીએ. 53 છે એટલે એકમમાં તગડો, દશકમાં પાંચડો એટલે એનો સરવાળો 8 થાય, પછી 100માં સાતડો એટલે 8 ને 7 15, 15 ને 3 18. 18 છે એને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ એટલે આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. ખ્યાલ આવી ગયો? હજી એક ઉદાહરણ લઈએ આપણે કે માની લો કે તમારી પાસે રકમ છે 3,528 બરાબર. હવે 3,528 તો એકમમાં આઠડો, દશકમાં બગડો, સોમાં પાંચડો, હજારમાં તગડો. હવે એ બધાનો આપણે સરવાળો કરવાનો. 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 3 18. 18 છે એ 9ના ઘડિયામાં આવે એટલે આપણે 3,528ને 9 વડે નિશેષ ભાગી શકાય. સાથોસાથ 3 વડે પણ નિશેષ ભાગી શકાય કારણ કે 3ના ઘડિયામાં 18 આવે ને, એટલે 3 અને 9 બેથી આપણે ભાગી શકાય. હવે આપણે અત્યારે જોયું 3 અને 9માં શું કરવાનું, આપેલ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવાનો અને એ સરવાળાને જો આપણે 3 કે 9થી ભાગી શકતા હોય તો તે આખી સંખ્યાને 3 કે 9થી ભાગી શકાય. 6માં શું થયું, 2ની અને 3ની 2 ચાવી લાગુ કરવાની. જો 2 ચાવીથી 3 2 6 થાય ને, એટલે 3થી એ ભાગી શકાતું હોય ને 2થી એ ભાગી શકાતું હોય તો 6થી ભાગી શકાય છે. હવે આપણે જોઈએ 4ની ચાવી. 4ની ચાવીમાં દશક અને એકમના સ્થાનથી જે અંકો બને એને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. કોઈ પણ સંખ્યા લઈએ એનો દશક અને એકમનો અંકથી કયો આંકડો બને છે એને આપણે જો 4 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો તે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. માની લો કે આપણે સંખ્યા લીધી 636. 636માં એકમ અને દશકના સ્થાનથી કઈ સંખ્યા બની, 36 બરાબર ને. તો 36માં આપણે 4 વડે ભાગી શકીએ, હા ભાગી શકીએ, 9 4 36 એટલે આપણને 4 વડે નિશેષ ભાગી શક્યા. હવે એ જ પ્રમાણે બીજી સંખ્યા લઈએ 532. તો 532માં દશક અને એકમના સ્થાનથી કઈ સંખ્યા બને, 32. તો આપણે 32ને 4 વડે નિશેષ ભાગી શકીએ, હા 4 8 32 એટલે આપણે 32ને ભાગી શકીએ એટલે 532ને પણ 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે બીજી એક સંખ્યા લઉં છું કે 7,216. તો એકમ અને દશકના સ્થાનથી કઈ સંખ્યા બની, 16. તો 16ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, હા ભાગી શકીએ, ચોકે ચોકે 16 એટલે 7,216ને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. આ સમજાઈ ગઈ ને? 4ની ચાવીમાં એકમ અને દશકના સ્થાનથી જે સંખ્યા બને એ સંખ્યાને આપણે ગણવાની છે. એટલે જે છેલ્લા 2 આંકડાઓ હોય એ 2 આંકડાને આપણે જો 4 વડે નિશેષ ભાગી શકતા હોય તો તે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે ચાવી રહી 11ની. 7ની ચાવી નથી. 11ની ચાવી માટે જો સંખ્યાના જમણી બાજુથી 21 સ્થાનના અંકો અને જમણી બાજુથી 22 સ્થાનના અંકોનો તફાવત 0 હોય અથવા તો 11નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આમાં 21 સ્થાન અને 22 સ્થાન, 21 સ્થાન એટલે કયું, પહેલું ત્રીજું પાંચમું, અને 22 સ્થાન એટલે કયું, બીજું ચોથું છઠ્ઠું,
ख्याल आवी गयो। हवे एनो तफावत એટલે કે એની બાદ બાકી કરવાની, એક સ્થાનના બધા અંકો લેવાના, બે સ્થાનના બધા અંકો લેવાના, એનો સરવાળો કરી નાખવાનો અને પછી એ બે એક સ્થાન અને બે સ્થાનના અંકોની બાદ બાકી કરવાની। જો એનો જવાબ ઝીરો અથવા અગિયાર આવે તો આપણે તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકીએ। હવે એક રકમ લઈએ છીએ આપણે 7337। હવે જમણી બાજુથી આપણે એક સ્થાન ગણીએ તો પહેલું ને ત્રીજું સ્થાન એમાં શું આવ્યું, 7 અને 3, એટલે એનો સરવાળો કેટલો થયો, 10। અને બેકી સ્થાન એટલે બેકી સ્થાનમાં બીજું એટલે કે દશકનું અને હજારનું ખાનું આવ્યું તો એનો સરવાળો 3 ને 7 10, 10માંથી 10 જાય તો 0 રહે, એટલે આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ, કારણ કે એનો જવાબ શું આવ્યો, 10 - 10 = 0। એ જ પ્રમાણે બીજી એક સંખ્યા લઈએ 4545, તો એક સ્થાનના અંકો કયા આવ્યા, પહેલું ને ત્રીજું એટલે એ બેનો સરવાળો 5 ને 5 10, અને બે સ્થાનના અંકો કયા આવ્યા, 4 ને 4 8, 10માંથી 8 જાય તો 2 વધે તો એને 11 વડે આપણે નિશેષ ન ભાગી શકીએ। હવે ત્રીજું ઉદાહરણ જોઈએ 8272। હવે 8272માં એક સ્થાનનો સરવાળો કેટલો આવ્યો, પહેલું ને ત્રીજું એટલે 2 ને 2 4, અને બે સ્થાન 7 અને 8, 8 ને 7 15, 15માંથી 4 જાય તો 11 આવ્યું, એટલે આપણે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકશું। 8272 એને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ। સમજાય છે ને કે નથી સમજાતું, ન સમજાતું હોય જરાક કંઈ લાગતું હોય તો મને ફોન કરીને પૂછી લેજો। હવે હું તમને આના માટેથીને હોમવર્ક આપું છું કે હું જે સંખ્યા કહું એને આપણે આજે ખાલી એક સ્થાન આધારિત જ બધી સંખ્યાના પ્રશ્નો પૂછીશ। હવે હું તમને પહેલી સંખ્યા કહું છું 318। 318ને 2 વડે નિશેષ ભાગી શકાય, 5 વડે નિશેષ ભાગી શકાય, 10 વડે નિશેષ ભાગી શકાય। જો તમારો જવાબ તમને આવડી ગયો હોય તો વોટ્સઅપમાં મને કહેજો અથવા પર્સનલમાં ફોન કરીને પણ કહી દેજો। શું આપણી સંખ્યા હતી 318। 318માં આપણે એક સ્થાન આધારિત ચાવી લીધી છે, એટલે કે 2 વડે 5 વડે અને 10 વડે ભાગી શકાય કે નહીં। અને બીજી સંખ્યા છે 900। 900ને 2 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 10 વડે ભાગી શકાય। ખ્યાલ આવ્યો? એટલે આ છે એ આપણું આજનું હોમવર્ક। હજી એક આપી દઉં છું, ત્રીજી રકમ છે કે તેને આપણે 995ને 2 વડે નિશેષ ભગાય, 5 વડે નિશેષ ભગાય અને 10 વડે નિશેષ ભાગી શકાય। જો ભાગી શકાતું હોય તો મને જવાબ હા આપજો, ન ભાગી શકાતું હોય તો એનો ના આપજો। તમને 3 રકમ આપી છે, 318, 900 અને 595। આ ત્રણેય સંખ્યાને આપણે એકમના આધારિત 3 ચાવીઓ આપી છે, જે ચાવીઓ આપણે લાગુ કરીને જવાબ દેવાનો છે, ભાગાકાર કરીને નથી દેવાનો। પછી તમારે ચેક કરવું હોય તો તમે ભાગાકાર કરી શકો છો, કે આપણને ભાગાકાર તો આવડે જ છે બધાને, એટલે પણ આપણે ઝડપથી જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે 1 મિનિટમાં 50 દાખલા ગણવાના હોય તો કેવી રીતે ફટાફટ ચાવીના આધારે જવાબ દેવા પડે ને, તો તમે આ રીતથી જવાબ દઈ શકો। એટલે હવે આ 3ના જવાબ મને તમે ફોન કરીને આપજો। ઓકે, ચલો બાળમિત્રો મળીએ, આવજો।